भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। આજની કક્ષામાં આપ સર્વેનું સ્વાગત છે। આપણને આ પ્રવાસમાં 1 વર્ષ જેટલો સમય થઈ ગયો। ગયા વર્ષે 2020માં ઓક્ટોબર 4 કે 3 આ શ્રેણીની આપણે શરૂઆત કરી હતી, એટલે 1 વર્ષ। અને 1 વર્ષમાં આપણે ઘણું બધું જોયું, જાણ્યું, શીખ્યા, અને હવે એક નવી ભાષા ઉપર પ્રવાસ આપણે શરૂ કર્યો છે, ગોલેંગ। ગોલેંગમાં તમે લોકોએ જે મેં તમને શીખ્યું છે એ સમજી શક્યા હશો એવી અપેક્ષા આશા રાખું છું। વાયરસ સ્કેન, એન્ટીવાયરસ સ્કેન ચાલી રહ્યું છે બેકગ્રાઉન્ડમાં, એટલે એનું પોપઅપ થયું હતું, એને ન્યાય આપી દઈએ કંઈક હોય તો। વાંધો નથી, ઘણી વાર અમુક એક્ઝિક્યુટેબલ, જેમ કે આપણે ગોલેંગ છે તેમના જે એક્ઝિક્યુટેબલ બનાવી, હવે એ શું છે એની વ્યાખ્યા જો એન્ટીવાયરસને ખબર ન હોય તો એ ઘણી વાર ધજા ફરકાવી દે કે ભાઈ આ ફાઇલ બરાબર નથી, અને ચેક કરીને પછી તપાસે કે ચકાસે કે એમાં કંઈક એવું નુકસાન કરે એવું તત્વ તો નથી ને, અને પછી બંધ કરી દે। તો જો આપણે ગયા વખતે પોઇન્ટર વિશે વિગતે સમજ્યા હતા, પોઇન્ટર સમજો તો એવું સમજો કે તમે કોઈ પણ ભાષા ઉપર પ્રભુત્વ મેળવી શકો। હવે પોઇન્ટરથી આપણે એક બીજો વિચાર, એક અલગ વિચાર સ્ટ્રક્ચર, જેને માળખું અથવા બંધારણ કહી શકાય, અથવા એકથી વધુ પ્રકારના વેરિયેબલ નો સમૂહ, એને કહેવાય સ્ટ્રક્ચર। તો આપણા સીધા સાદા 3 વેરિયેબલ હતા કે એક તો પ્રથમ સંખ્યા, બીજી સંખ્યા અને એનું પરિણામ, અને સીધો સાદો આપણો કાર્યક્રમ હતો એમાં આપણે સ્ટ્રક્ચરનો પણ ઉપયોગ કરી શકીએ। એટલે કઈ રીતે કે જેમ કે ટાઈપ આપણે કરીએ, ટાઈપ હું નામ આપું કે આ જે સમૂહ છે, પહેલી બે સંખ્યા એટલે કે બે સંખ્યાઓ અને પરિણામનો, તો એ કેલ્ક્યુલેટર માટે આપણે એક પ્રકારનો આ જે સમૂહ છે એ બધે જ એનો ઉપયોગ કરીશું, વપરાશ કરીશું, એટલે એને નામ આપીએ સમૂહ, નામ જ સમૂહ આપી દઈએ, અને સ્ટ્રક્ટ એટલે એનો ટાઈપ સ્ટ્રક્ટ છે અને એનું નામ છે સમૂહ। અને એમાં આપણે અલગ અલગ પ્રકારના વેરિયેબલ બનાવીએ છીએ, તો પ્રથમ સંખ્યા અથવા એવું કરીએ કે સંખ્યા 1 અને એનો ટાઈપ છે ફ્લોટ 32, પછી સંખ્યા 2 અને એનો ટાઈપ છે ફ્લોટ 32, અને પછી પરિણામ બરાબર એ પણ ફ્લોટ 32 બરાબર છે। એટલે આપણે આ એક સમૂહ બનાવ્યો, આ સમૂહ આપણે કેલ્ક્યુલેટર માટે ઉપયોગી સમૂહ, બરાબર। અને હવે સેવિંગ કેલ્ક્યુલેટર ડોટ ગો, ઘણીવાર વિઝ્યુઅલ સ્ટુડિયો પણ એનું પોતાનું કામ કરતું હોય છે, એટલે હવે પરિણામ આ બધું આપણે કાઢી નાખીએ, એને બધું શું કરીએ કે આપણે સ્ટ્રક્ચર જે છે એનો એક વેરિયેબલ બનાવીએ,
જેમ કે સમૂહ, હવે જુઓ કેપિટલ લેટર, સ્મોલ લેટર એ બધા જુદા જુદા નામ કહેવાય. એટલે મેં જ્યારે ટાઈપ બનાવ્યો, જેમ કે ઉપર મેં એની વ્યાખ્યા કરી ટાઈપની, કે સમૂહ તમારો એસ, જે પહેલો એસ હતો એ કેપિટલ હતો, પણ હવે હું સ્મોલ વાપરું છું, બરાબર? સમૂહ અને એનો પ્રકાર છે સમૂહ. આ રીતે સમૂહ ડિક્લેર બટ નોટ યુઝ્ડ, એનો વાંધો નહીં. અને સમૂહ ઇઝ નોટ એન એક્સપ્રેશન કમ્પાઇલર. એટલે આને આપણે જો આ રીતે કરી શકીએ કે સંખ્યા એક બરાબર 0.0, પછી સંખ્યા બે બરાબર 0.0, શૂન્ય જ હોય, 0.0 ના હોય, અને પરિણામ બરાબર 0. આવી રીતે આપણે એને ઇનિશિયલાઇઝ કરી શકીએ, શરૂઆતની કિંમત આપી શકીએ. છગડીયો કૌંસ આપવો પડે એવો મને ખ્યાલ છે, જોઈ લઈશું આપણે. એટલે આ રીતે આપણે એને વ્યાખ્યાયિત કરી દીધું અને એની સૌ પ્રથમ કિંમત આપી દીધી. હવે જુઓ એને કંઈક એરર આવે છે કે આ બરાબર નથી, તો આપણે સિન્ટેક્સ જોઈ લઈએ. ગો લેંગ સ્ટ્રક્ચર કે એમાં સેમી કોલોન વાપરે છે. એકથી વધુ ભાષાઓ પર આપણે કામ કરીએ એટલે આ થોડું રહે, કે પ્રત્યેક ભાષાના સિન્ટેક્સ અલગ અલગ હોય, બરાબર છે? આ રીતે. અને પછી બીજું શું કહે છે, બરાબર છે? આપણે જે વ્યાખ્યાયિત કરી છે એ બરાબર છે. એટલે આપણે સમૂહ નામનું એક સ્ટ્રક્ચર બનાવ્યું અને એનો વેરિયેબલ બનાવ્યો સમૂહ, અને આપણે બધે એનો જ ઉપયોગ કરીશું. જેમ કે સ્કેન વિકલ્પ, અને વિકલ્પ તો આપણે લઈ લીધો, વિકલ્પ પછી જો સરવાળો હોય તો આપણે બે સંખ્યા લો. હવે બે સંખ્યા લો એમાં પણ આપણે એ સ્ટ્રક્ચર જ પસાર કરીશું, બરાબર? એટલે એ પણ આપણે પોઇન્ટરથી, એટલે એસ સ્ટાર સમૂહ, બરાબર? અને એસ ડોટ સંખ્યા એક, અને પછી ફરી સ્કેન કરવાનું છે. હવે જુઓ અહીંયા આપણે એડ્રેસ આપવું પડશે, એમ્પરસેન્ડ, કારણ કે જો એમ્પરસેન્ડ નહીં હોય તો આપણે જે સ્કેન કરીશું અથવા વપરાશકર્તા પાસે જે સંખ્યા લઈશું એ ક્યાં સ્ટોર કરીએ, એ આપણે સ્ટોર કરવાનું એડ્રેસ તો આપવું પડશે ને. સંખ્યા બે, બરાબર? એટલે આ રીતે બે સંખ્યા લઈ લીધી. પછી સરવાળો જે કરવાનો છે એમાં પણ આપણે એનો ઉપયોગ કરવો પડશે. એટલે એસ સ્ટાર સમૂહ, એટલે સમૂહ જે છે એ આપણું આપણું સ્ટ્રક્ચર છે, એ સ્ટ્રક્ચરનું એક પોઈન્ટર વેરિયેબલ મેં બનાવ્યું, બરાબર? હવે પરિણામ માટે આપણે નવો વેરિયેબલ નહીં બનાવવો પડે, આપણે જે સંખ્યા સંખ્યા નહીં પણ આપણો જે સમૂહ છે એ સમૂહની અંદર પરિણામ આપણે મૂકેલું જ છે, બરાબર? અને એમાં આપણે સંખ્યા મૂકેલી છે, સંખ્યા એક વત્તા સંખ્યા બે, અને પ્રિન્ટ પણ કરાવી દઈએ. સંખ્યા એક, સંખ્યા બે, અને પરિણામ, બરાબર? પરિણામ
હવે આપણે જ્યાં જ્યાં એનો ઉપયોગ કરીશું આ બે ફંક્શનનો ત્યાં પણ એ રીતે ફેરફાર કરવો પડશે. એટલે આપણે એડ્રેસ પસાર કરીશું સમૂહનું અને પછી સરવાળામાં પણ એનો જ ઉપયોગ કરીશું. એટલે શું થશે કે આપણે અહીં જે સરવાળો સરવાળો નહીં ક્ષમા જે આ સમૂહનો એક વેરિયેબલ બનાવ્યો છે સમૂહ એ કંઈક મેમરીમાં એનું એડ્રેસ હશે અને એ એડ્રેસ જ આપણે પસાર કરીએ છીએ. એટલે એડ્રેસ પર જઈને જે જે વેરિયેબલ હશે સંખ્યા એક સંખ્યા બે કે પરિણામ તો એના ઉપર જ આપણે બધી પ્રક્રિયાઓ કરી છે. તમે જોયું હશે કે આપણે જે બે સંખ્યા લો તો એમાં જે આ પોઈન્ટર પસાર કર્યો છે એ પોઈન્ટરમાંથી સંખ્યા એક અને એના એડ્રેસ પર એ સંખ્યા નાખી દીધી, સંખ્યા બે તો એના એડ્રેસ પર બીજી સંખ્યા નાખી અને પછી જ્યારે સરવાળો કરવાનો હતો તો પરિણામની અંદર જે આપણે સમૂહનું પોઈન્ટર પસાર કર્યું એ એડ્રેસ પર જઈને જે પરિણામ હશે એ પરિણામમાં જ સંખ્યા એક અને સંખ્યા બેનો સરવાળો આપણે મૂકી દીધો અને એને આપણે પ્રિન્ટ કરાવીએ છીએ. બરાબર, તો આ આપણે કાર્યક્રમ લખ્યો, હવે એને દોડાવી જોઈએ. બરાબર, તો આપણે ટર્મિનલ પર જઈ શકીએ, ન્યુ ટર્મિનલ. એટલે આપણે જે આ ફાઇલ લખી છે વિઝ્યુઅલ સ્ટુડિયો કોડમાં કેલ્ક્યુલેટર ડોટ ગો તો એ જે ડિરેક્ટરી કે ફોલ્ડરમાં છે એના ઉપર જઈને આ ટર્મિનલ ખોલવું જોઈએ અને આપણને શેલ બતાવવો જોઈએ. થોડું ધીમું છે કારણ કે એન્ટીવાયરસ કેમ પણ ચાલે છે. જો એટલે એણે કોડિંગ ઇન ગુજરાતી ગો કેલ્ક્યુલેટર એ ફોલ્ડરમાં જઈને શેલ ઓપન કર્યું છે. એટલે હવે આપણે દોડાવી જોઈએ આપણો જે આ કાર્યક્રમ છે. ગો રન કેલ્ક્યુલેટર કેલ્ક્યુલેટર ડોટ ગો. ના, શું થયું? કેલ્ક્યુલેટર ડોટ ગો ગો અને રન. ગો એટલે જાઓ અને રન એટલે દોડો, જાઓ અને દોડો. ગો રન કેલ્ક્યુલેટર ડોટ ગો. આ એન્ટીવાયરસ કે ને શું લોચા પડે પાછા? આપણે જે રન કરાવીએ છીએ એને પાછું એ સ્કેન કરે છે. ભાઈ શાંતિ રાખણી, એક કામ કરીએ આપણે ટર્મિનલને બદલે પાવર શેલ પર જઈએ કારણ કે અહીંયા અગડમ બગડમ દેખાશે, આ બધું સરખું દેખાતું નથી. એટલે બંધ કરી દઈએ, બંધ કરો અને આપણે બહારથી જઈએ વિન્ડોઝ ટર્મિનલ. કારણ કે એમાં ફોન્ટ વ્યવસ્થિત દેખાશે, આપણે ગુજરાતીમાં જે લખેલું છે બાકી લોચા પડી જશે. થોડી પ્રતીક્ષા કરો, શેલ ખુલી રહ્યું છે. ચિરાગ પછી એમાં ડિરેક્ટરી કઈ કઈ છે? તો ડોક્યુમેન્ટ્સ આમાં પ્રોજેક્ટ્સ એની અંદર કોડિંગ ઇન ગુજરાતી એની અંદર ગો એની અંદર કેલ્ક્યુલેટર એની અંદર આપણો કાર્યક્રમ. હવે અહીંથી દોડાવીએ કેલ્ક્યુલેટર ડોટ ગો ગો રન. નમસ્તે, કેલ્ક્યુલેટર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. કોઈ એક પ્રક્રિયાનું ચયન કરો, કાર્યક્રમ બંધ કરવા ક્યુ કે કેપિટલ ક્યુ. તો હવે આપણે સરવાળો, બરાબર.
ચયન કરેલો વિકલ્પ સરવાળો, પ્રથમ સંખ્યા લખો 23.45, બીજી સંખ્યા લખો 10.12. આવી ગયો સરવાળો, 23.45 વત્તા 10.12 બરાબર 33.57. બરાબર છે? એટલે આપણે સ્ટ્રક્ચર વડે, સ્ટ્રક્ચર પાસ કરીને, એના ઓબ્જેક્ટને પાસ કરીને સરવાળો કર્યો. નવા વિકલ્પનું ચયન કરો ક્યુ. કાર્યક્રમ કેવો રહ્યો એ અંગે પ્રતિભાવ આપશો. ધન્યવાદ. એ નવી લાઇન પર આવવું જોઈએ, એટલે આપણે સ્લેશ એન ઉમેરી દઈએ. એક એટલે અત્યાર સુધી આપણે જે કર્યું એ બે વેરિયેબલ જે હતા, પ્રથમ સંખ્યા બીજી સંખ્યાના પરિણામ માટે ત્રીજો વેરિયેબલ, એ ત્રણેનું એક ગ્રુપ બનાવી દીધું, ટાઈપ અને નામ આપી દીધું સમૂહ, અને છે સ્ટ્રક્ટ. જે રીતે આપણે કોઈ વેરિયેબલ બનાવીએ છીએ, જેમ કે નીકળો તો એ બુલ બુલિયન પ્રકાર છે, એ જ રીતે આ જે ટાઈપ છે એનાથી ખબર પડે છે કે હું એક સ્ટ્રક્ચર, એક સમૂહ બનાવવા જઈ રહ્યો છું. એ સમૂહનું નામ અને સ્ટ્રક્ટ, અને પછી એની અંદર, એ સમૂહની અંદર જેટલા જેટલા પ્રકારના વેરિયેબલ મારે નાખવા હોય એટલા હું નાખી શકું, જેમ કે સંખ્યા એક, સંખ્યા બે અને પરિણામ. બરાબર છે? અને હવે જુઓ, આપણે જે સરવાળાનો ફંક્શન હતો ને, એમાંથી આ જે પ્રિન્ટ કરાવીએ છીએ, પ્રિન્ટને કાઢી લઈએ બહાર, કેમ એવું તમને જણાવું. હમણાં આપણે જે પણ પ્રક્રિયા કરી, એ પ્રક્રિયા કર્યા પછી એને સીધું અહીંયા જ પ્રિન્ટ કરાવી દઈએ, કારણ કે આપણી પાસે આ પણ છે જે આપણે ચયન કરેલું છે, પર્સન્ટેજ સી, એટલે સંખ્યા એક, પછી આપણે વિકલ્પ પ્રિન્ટ કરવાનો છે, અને પછી સંખ્યા બે, અને પછી પરિણામ. તો આપણે એસ નહીં, સમૂહ, આપણો જે વેરિયેબલ છે, જુઓ આ ફંક્શનની અંદર એસ નથી, સમૂહ છે, તમને જો ખ્યાલ હોય તો. એટલે વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ એડિટર આપણને એરર બતાવતું હતું, લાલ લીટી, કે ભાઈ આનો સ્પેલિંગ ખોટો છે. સ્પેલિંગ કરતાં એવું કહી શકાય કે આમાં કંઈક ગડબડ છે. અને હજુ એક ગડબડ છે, આપણે પરસેન્ટેજ સી નહીં, પરસેન્ટેજ એસ વાપરવું પડે, કારણ કે વિકલ્પ એ સ્ટ્રીંગ છે, કેરેક્ટર નથી. બરાબર? આપણે એમાંથી એક કેરેક્ટર પ્રિન્ટ કરાવી શકીએ છીએ, પણ એનો વાંધો નહીં. એટલે આપણે સરવાળાની અંદરથી આ પ્રિન્ટ જે કરીએ છીએ, પરિણામ, એ કાઢી નાખ્યું, એને બહાર લાવી દીધું, અને એ પછી આપણે ચયન કરીએ છીએ એનું. બરાબર? હવે એક વસ્તુ કરીએ, જો નીકળો ક્યુ હશે, નાનો ક્યુ અથવા કેપિટલ ક્યુ, તો પણ એ પ્રિન્ટ કરવા જશે. એટલે આપણે એવું નથી કરાવવું કે ઇફ વિકલ્પ ડોટ, એ સ્ટ્રીંગ છે ને, ઇઝ વિકલ્પ. હવે સ્ટ્રીંગ જો હોય તો સ્ટ્રીંગમાં સરખામણી કરવા માટે શું વાપરીશું, જોઈ લઈએ કે ગોલેંગ સ્ટ્રીંગ કમ્પેરિઝન. બરાબર? ગૂગલ મહારાજમાં બધી જ સુવિધા ઉપલબ્ધ હશે, બધી જ માહિતી ઉપલબ્ધ હશે. સ્ટેક ઓવરફ્લોમાં બધા નાના નાના પ્રશ્નો અને એના ઉત્તર મળતા હોય છે, એટલે ત્યાં જવું વધારે સારું. જેમ કે સ્ટ્રીંગ છે ડોટ કમ્પેર, સ્ટ્રીંગ્સ ડોટ કમ્પેર, એવું આપણે કોલ કરાવવું પડશે. એટલે સ્ટ્રીંગ્સ ડોટ કમ્પેર, પહેલો વેરિયેબલ વિકલ્પ, અને બીજો વેરિયેબલ ક્યુ, કે જો આ શૂન્ય ન હોય, ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય, તો જ આને પ્રિન્ટ કરો. કારણ કે ક્યુ એટલે કે આપણે બહાર નીકળતા હોઈએ ત્યારે તો એની કિંમત શું હશે, ક્યુ, અને કોઈ પ્રક્રિયા થશે નહીં,
તો આપણે પ્રિન્ટ કરવા જઈશું તે ખાલી ખાલી ખોટું ખોટું પ્રિન્ટ થઈ જશે, બરાબર? એટલે આ એક કોમન આપણે પ્રિન્ટ ફંક્શન જેવું બનાવી દીધું કે કોઈ પણ પ્રક્રિયા આપણે ચયન કરીએ છીએ તો એના માટે બીજું આપણે વળીને વળી એકનું એક પુનરાવર્તન ન કરવું. પ્રોગ્રામર જે આળસુ પ્રોગ્રામર હોય એ સૌથી શ્રેષ્ઠ પ્રોગ્રામર, કે એકનો એક કોડ ફરીને ફરી લખવાનો હોય તો સમજવું જોઈએ કે ત્યાં કંઈક કોમન સામાન્ય ફંક્શનાલિટી આપણે બનાવી શકીએ છીએ. તો જોઈએ આ કેવું કામ કરે છે. ગોમાં એક આ વિશિષ્ટતા છે કે જાવા કે સી પ્લસ પ્લસની જેમ એને આપણે બિલ્ડ ન કરવું પડે, બસ દોડાવી જ દેવાનું. એન્ટીવાયરસ ફરી બૂમો પાડે છે કારણ કે આપણી જે એક્ઝિક્યુટેબલ છે કેલ્ક્યુલેટર ડોટ ગોની એ બદલાઈ ગઈ, એટલે એને કંઈક લાગે છે કે ભાઈ ગરબડ છે, ઊભો રહે, મને ચેક કરી લેવા દે, જોવા દો. આવી ગયું. હવે સરવાળો કરીએ, બરાબર, ચયન કરીએ. તો 10 પોઈન્ટ, ખાલી 10, ચાલો, અને 20, તો 10 વત્તા 20 30. નવો એકલનું ચયન કરો, ક્યુ થઈ ગયું. એટલે જ્યારે આપણે ક્યુ વિકલ્પનું ચયન કર્યું તો એ પરિણામ એણે પ્રિન્ટ ન કર્યું, કારણ કે આપણે એવી શરત મૂકી દીધી કે ભાઈ ક્યુ ના હોય ત્યારે જ પ્રિન્ટ કરો. આપણો મુખ્ય હેતુ હતો આ કક્ષાનો સ્ટ્રક્ચરને સમજવું. તો આજે આપણે સ્ટ્રક્ચર બનાવ્યું છે, એ સ્ટ્રક્ચરને કેવી રીતે પ્રયોગમાં લીધું, કેવી રીતે એનું પોઇન્ટર આપણે પસાર કરીએ છીએ, કેવી રીતે એમાં સંખ્યા લઈએ છીએ અને કેવી રીતે એ પરિણામ આપણે લાવીએ છીએ અને એનો ઉપયોગ કરીએ છીએ પ્રિન્ટ કરવા માટે, તો એ ત્રણ મુદ્દા વિશેષ રૂપે સમજો અને આપણે વધારે ઊંડા ઉતરીશું સ્ટ્રક્ચરની અંદર. અને કેલ્ક્યુલેટરમાં બીજી પ્રક્રિયાઓ બાકી છે, જોઈએ એના ઉપર કામ કરીએ કે પછી કંઈક નવો પ્રોગ્રામ લઈએ જેમાં સ્ટ્રક્ચરનો વધારે સારો ઉપયોગ આપણે કરી શકીએ, બરાબર? એટલે આજની કક્ષાને અહીં જ વિરામ આપીશું. અને નવરાત્રિ ચાલી રહી છે, નવરાત્રિની સર્વેને શુભકામનાઓ. મા શક્તિનું આ પર્વ તમને કમ્પ્યુટરની ભાષા શીખવા માટે એક નવી શક્તિ, નવી ઉર્જા આપે અને તમે તમારા કાર્યક્રમમાં સફળ થાઓ અને આગળ વધો, એ જ મારી અંતરની શુભેચ્છા અને આશીષ. પ્રણામ.